પથરી થવા પાછળ શું કારણો જવાબદાર છે, શું લક્ષણો હોય છે, નિદાન કઈ રીતે કરવાનું હોય છે, સારવાર શું છે અને શું ટેકનોલોજી અવેલેબલ છે, તમામ વિશે માર્ગદર્શન આપણે મેળવવાના છે. અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે દેવશ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર દિનેશ પટેલ અને આપણી સાથે દેવશ હોસ્પિટલના ડોક્ટર જયસુખ રાજ પણ છે. આ બંનેનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર દર્શક. દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણે લોકોના પ્રશ્નો સાંભળ્યા હશે, બીમારીઓની વાત થતી હોય ત્યારે મોટા ભાગે હવે એવું સાંભળ્યું હોય છે કે પથરીનો દુખાવો લોકોને ઉપડતો હોય છે, પરંતુ આખરે પથરી થવા પાછળના શું મૂળભૂત કારણો જવાબદાર છે એ પણ આપણે જાણીશું. દિનેશભાઈ, જે પ્રકારે પથરી થવી અત્યારે નોર્મલ બાબત થઈ ચૂકી છે, મોટાભાગના લોકોમાં આપણે આ પ્રકારની બીમારી જોતા હોઈએ છીએ, શું કારણો જવાબદાર રહેલા છે પથરી થવા પાછળ? બહુ સરસ સવાલ છે અને આપણે વારંવાર આ સવાલો આપણે કરીએ છીએ અને જવાબ પણ આપીએ છીએ. હેતુ એટલો જ છે કે વધારે વધારે દર્શક મિત્રો એનો લાભ લે. પરંતુ આપણે એટલા માટે ડિસ્કસ કરીએ છીએ કે આપણા જે પર્ટિક્યુલરલી ગુજરાતમાં પથરીનું જે ઇન્સિડન્સ છે એ ખૂબ જ વધારે છે. પર્ટિક્યુલરલી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કે જ્યાં પાણી કઠણ છે, જ્યાં પાણીના TDS 1500 કરતાં વધારે છે, એવા એરિયામાં જ્યાં લેબર વર્ક છે, ખેડૂત વર્ક છે અને જ્યાં માર્કેટિંગ એટલે કે જે બહાર તડકામાં જે લોકો કામ કરે છે, એવા જે ફિલ્ડ વર્ક કરતા જે વર્કરો અને જે મેનેજર છે, એ બધા લોકોની અંદર પથરીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે ત્યાં સખત પાણી છે. આ પહેલો એક કારણ છે. સખત પાણી જે લોકો પીવે છે અને જેનો પરસેવો વધારે થાય છે એ લોકોમાં પથરીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અમુક એ વસ્તુ રિસર્ચને આધારે જાણવા મળ્યું છે કે અમુક તત્વો જે લોકોમાં પથરી થતી હોય છે એ જે તત્વોનું પ્રમાણ ઓછું હોવાના કારણે, ફોર એક્ઝામ્પલ બધા આઈસ્ક્રીમ તો બધા ખાય છે, લોકો બધા પનીર ખાય છે, બધા એ લોકો દૂધની બધી બનાવટો ખાતા હોય છે, કેલ્શિયમ બધા એક સરખું જ મહદઅંશે લેતા હોય છે, પરંતુ અમુક લોકોમાં જ પથરી કેમ થાય છે અને અમુકમાં કેમ નથી થતો, તો એનું કારણ એ છે કે અમુક જે પથરી અટકાવવા માટેના જે ફેક્ટર છે એ જે ઓછા હોવાના કારણે અમુક લોકોમાં પથરી થતી હોય છે. બીજું ખાસ જીજ્ઞાસા મારે એટલું કહેવું છે કે કિડની અંદર પથરી કેવી રીતે થાય છે. કારણ તો ચલો આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે ગાઉટ કરીને રોગ હોય તો યુરિક એસિડ લેવલ વધે બ્લડમાં અને કિડનીમાં પથરી થાય. જે લોકો નોનવેજ ખાય તેવામાં સિસ્ટીન સ્ટોન થતો હોય છે કિડનીની અંદર. જે લોકોની અંદર લોહીની અંદર કોઈ પણ કારણે લોહીની અંદર કેલ્શિયમ વધે તો કિડનીમાં પથરી થતી હોય છે. પરંતુ મારે આજે એટલું કહેવું છે કે પથરીનું ઉદ્ભવ સ્થાન જે કિડનીમાં થાય છે એની પથરીની રચના કેવી રીતે થાય છે, એ બને છે કેવી રીતે, તો કિડનીની અંદર ત્રણ વિભાગો જેને અમે કેલિક્સ કહીએ છીએ, અપર કેલિક્સ, મિડલ કેલિક્સ અને લોઅર કેલિક્સ, આ ત્રણ વિભાગોમાં કેલિક્સની અંદર પિરામિડ જેવી રચના હોય છે. એ પિરામિડની ઉપર ને જે ઉપરનો જે ટોચનો ભાગ છે એને જેને પેપિલા કહેવાય, એ પેપિલા આગળ ક્ષાર બધા ડિપોઝિટ થતા એટલે કે જમા થતા હોય છે. અને શરૂઆતમાં જે ક્ષાર જમા થાય એમાં જે પથરીની સાઈઝ બને એમાં 1 મિલીમીટરની પથરી બનતી હોય છે શરૂઆતમાં. હવે બીજા ક્ષાર ચોંટે એની ઉપર, એ જે ક્ષાર જમા થાય 1 મિલીમીટરની પથરી થઈ તો બીજા ક્ષાર જમા થઈને પછી 2 મિલીમીટરની પથરી બને, પછી ધીરે ધીરે ક્રમે જેમ જેમ ટાઈમ આગળ વધતો જાય અને જો આપણે ધ્યાન ન રાખીએ, કેલ્શિયમ કન્ટેનિંગ ડાયટ લેવાનું ચાલુ રાખીએ, ચા કોફી વધારે પ્રમાણમાં લઈએ, સખત પાણી પીતા હોઈએ, પરસેવો વધારે થાય એટલે ક્ષારનું પ્રમાણ અતિશય વધી જાય કિડનીમાં, એટલે એ જ ક્ષારો પેલી પથરી પર છોંટે અને ધીરે ધીરે પથરીની સાઈઝ વધીને 5 મિલીમીટર, 10 મિલીમીટર, 15 મિલીમીટર એ રીતે એની સાઈઝ વધતી જતી હોય છે. જિજ્ઞાસા, બિલકુલ, ચાર પ્રકારની પથરી થવા પાછળ કયા કારણો જવાબદાર છે એ પણ દિનેશભાઈએ જણાવ્યું, સાથે જ કઈ રીતે પથરી થાય છે એ પણ જણાવ્યું. એક કોલર મિત્ર આપણે સાથે જોડાયા છે, ચેતનભાઈ. ચેતનભાઈ, ક્યાંથી બોલો છો અને આપનો સવાલ શું છે? હેલો, હા, ટીવી નો અવાજ પહેલા તો ધીમો કરો અને આપનો સવાલ જણાવો. હેલો સાહેબ, હા, સાહેબ, આ પથરી કે લીએ કોલ, સવાલ જણાવો ચેતનભાઈ. સમયની મર્યાદા હોવાથી આપનો સવાલ જલ્દી અને ટૂંકમાં જણાવશો જેથી મેક્સિમમ લોકો વધારેમાં વધારે દર્શક મિત્રો એનો લાભ લઈ શકે. બિલકુલ બિલકુલ, ચેતનભાઈ સાથે સંપર્ક કપાઈ ચૂક્યો છે. દર્શક મિત્રોને ફરી એકવાર વિનંતી. બીજી એક વસ્તુ જીજ્ઞાસા હું કહી દઉં કે ગળાની અંદર જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે એની પાછળ
તુવરના દાણા જેવી ચાર પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય એમાં જો ગાંઠ થાય અથવા તો એની જો એક્ટિવિટી વધી જાય તો લોહીમાં કેલ્શિયમ વધે અને કિડનીની અંદર પથરી થતી હોય છે. તો આ ઘણા બધા કારણો છે કે જેને અટકાવવા માટે જો એક એક કારણ જે આપણે જાણીને એ માટેનો જો આપણે ધ્યાન રાખવામાં આવે અથવા તો એની જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો અવશ્ય કિડનીને અટકાવી શકાય છે. મહદઅંશે દેવસ્ય કિડની હોસ્પિટલની અંદર જેટલા બી ઓપરેશનો થયા છે એમાં દર્દીઓને અમે ખૂબ જ વ્યવસ્થિત રીતે ફોલોઅપ કરતા હોઈએ છીએ, દર્દીને વ્યવસ્થિત રીતે સમજાવતા હોઈએ છીએ અને એમાં મોટાભાગના લોકોને અમે પથરી અટકાવી શકીએ છીએ. જિજ્ઞાસ બિલકુલ બિલકુલ. સુરતથી વધુ કોલર મિત્ર રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, આપનો સવાલ જણાવો. મને 20 વર્ષ જેવું થઈ ગયું પથરી છે. જી, 20 વર્ષ જેવું છે મને પથરી છે. જી, અને એક વાર ઓપરેશન કરાવ્યું સીરિંગ ને, એક વાર છે ને લેસરથી કરાયું, લેસરથી તૂટી નથી. પછી 10 વર્ષ થઈ ગયા, બીજી દેશી ઉપર થોડી લીધા કરું છું. જી, એના માટે બીજું કોઈ નવીન? જી જી રમેશભાઈ, આપ ભલે ટ્રીટમેન્ટ તમે કરાવતા હોય, જો પથરી લાંબા ટાઈમથી હોય તો દર 6 મહિને સોનોગ્રાફી કરીને અને જરૂર લાગે તો સીટી સ્કેન કરીને પણ જોવું જરૂરી છે કે આ જે પથરી જો લાંબા ટાઈમથી પડી હોય કિડનીની અંદર તો એ કિડનીને ડેમેજ તો નથી કરતી ને, એ કિડનીને બગાડતી તો નથી ને, કિડનીમાં સ્વેલિંગ તો નથી કરતી ને. અને બીજું પેશાબને એક રિપોર્ટ કરવો જોઈએ કે જેમાં પરુ જાય છે કે નહીં, લોહીનો કાઉન્ટનો રિપોર્ટ કરવો જોઈએ અને કિડનીનો ક્રિએટિન રિપોર્ટ કરવો જોઈએ, જેથી આપને ખબર પડે કે પથરીના કારણે કિડનીમાં કોઈ નુકસાન તો થતું નથી ને. તો રમેશભાઈના કેસની અંદર અમુક રિપોર્ટ અમુક ક્રમે ક્રમે કરીને જાણવું જરૂરી છે કે પથરી ડેમેજ તો નથી કરતી ને. જો પથરી ખૂણામાં પડી હોય, ઇન્ફેક્શન ના કરતી હોય, દુખાવો ના કરતી હોય, યુરિનમાં ઇન્ફેક્શન ના આવતું હોય, લોહીની અંદર કાઉન્ટ જો નોર્મલ રહેતું હોય અને કિડનીનો રિપોર્ટ નોર્મલ રહેતો હોય તો ઘણીવાર અમે પેશન્ટને કહેતા હોય કે હમણાં કંઈ કરવાની જરૂર નથી, તમે રાહ જોઈ શકો છો. જિજ્ઞાસા બિલકુલ. રમેશભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન દિનેશભાઈએ આપને આપ્યું છે. આપ દેવસ્ય હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. દેવસ્ય હોસ્પિટલ અમદાવાદના નરોડા, બોપલ, વાડજ અને મણિનગર વિસ્તારમાં આવેલ છે. આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. જયસુખરાજભાઈ, આપને પૂછવા માંગીશ કે કારણોની ખૂબ સરસ વાત કરી દિનેશભાઈએ, લક્ષણો પરંતુ શું જોવા મળતા હોય છે જેના પરથી વ્યક્તિને ખબર પડી શકે કે મને પથરી હોઈ શકે છે? જી જિજ્ઞાસા, જ્યારે પથરીનો દુખાવો ઉપડતો હોય તો જનરલી અમે જોવામાં આવતું હોય છે કે એમને પડખામાં કે પેઢુંની અંદર સખત દુખાવો લઈને અમારા ત્યાં દેવસ્ય કિડની હોસ્પિટલની પેશન્ટ મોટાભાગે આવતું હોય છે. એની સાથે સાથે એમને પેશાબના બળતરા થતી હોય છે, ઘણી વખત પેશાબની અંદર લોહી જવાનું પ્રમાણ પણ આવતું હોય છે. એની સાથે સાથે ઇન્ફેક્શનના કારણે તાવ આવવો અને ઉબકા અને ઉલટી જેવા લક્ષણો જિજ્ઞાસા પેશન્ટને પથરીના દુખાવાના કારણે થતા હોય છે. ઘણીવાર ઠંડી વિને તાવ આવે જિજ્ઞાસા તો દર્દી અને મેલેરિયા સમજીને ફેમિલી ડોક્ટર પાસે જતા હોય છે, પરંતુ જો ફેમિલી ડોક્ટર જો ડિટેલમાં જોઈએ તો એને ખ્યાલ આવતો હોય છે. જ્યારે મોટાભાગના ફેમિલી ડોક્ટર આવે તો સોનોગ્રાફી કરાવે છે, તો સોનોગ્રાફીમાં પથરી પકડાતી હોય છે અને એ પથરીના કારણે ઠંડી વિને તાવ આવતો હોય છે, પણ દર્દી અને મેલેરિયા સમજતો હોય છે. તો આ પણ એક વસ્તુ સમજવી જરૂરી છે જિજ્ઞાસા. બિલકુલ બિલકુલ. સુરેન્દ્રનગર થી વધુ એક કોલર મિત્ર જીતેનભાઈ જોડાયા છે. જીતેનભાઈ, આપનો સવાલ જણાવો. અજી સાહેબ, હું સુરેન્દ્રનગર હિતેશની વાત કરું છું અને મને 21 એમએમની એક પથરી છે અને બીજી એક 3 અને 3.5 એમએમની પથરી છે અને 3.5 એમએમની એટલે રાઈટ સાઈડ છે. જી જી. તો મારે શું કરવું જોઈએ? ઉપલબ્ધ છે, એક તો RIRS અને બીજું મિની PCNL. 21 મિલીમીટર એટલે લગભગ એવું કહી શકાય કે જે નાનું લીંબુની સાઈઝ અથવા તો સોપારીની સાઈઝની પથરી કહેવાય કે જેમાં દવાથી મટવાનો કોઈ શક્યતાઓ નથી. અને આ પથરી માટે પેલા ફટકા મારીને એટલે કે લિથોડિપ્સી કરીને પથરી તોડાવી ન જોઈએ, કારણ કે એમાં રિઝલ્ટ બરાબર મળતા નથી. અત્યારે મોટાભાગના સેન્ટોરીની અંદર લિથોડિપ્સીથી પથરી તોડવામાં આવતી નથી. ઇવન ફોરેનની અંદર પણ અત્યારે જોશો કે મોટાભાગના સેન્ટરની અંદર RIRS અથવા તો જે અત્યારે મિની PCNL ટેકનોલોજીથી પથરી કાઢવામાં આવે છે. લિથોડિપ્સી અથવા તો લેઝર, જે લોકો સમજતા હોય છે કે લેઝરથી, લેઝર કિરણોથી પથરી તોડાવી દઈશું, પરંતુ એમાં મોટાભાગની રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે મોટાભાગની પથરી કઠણ હોય છે, એની જે હાર્ડનેસ છે એ 1000 કરતાં વધારે હોય છે. જ્યારે હાર્ડનેસ 1000 કરતાં વધારે હોય, જે આપણને સિટી સ્કેનમાં ખબર પડે, તો પહેલાં તો એમને સિટી સ્કેન કરીને આપણે હાર્ડનેસ જોવી પડે. અને જો પથરીની હાર્ડનેસ 1000 કરતાં વધારે આંકડો આવે તો એવા કેસની અંદર કિરણોથી પથરી તોડાવી હિતાવહ નથી. એમાં મિની PCNL અથવા RIRS ટેકનોલોજીથી પથરીનું ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તો એમના કેસની, હિતેશભાઈના કેસની અંદર એમને અમદાવાદ આવીને જે કિડની હોસ્પિટલની અંદર એને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે.
બિલકુલ હિતેશભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન દિનેશભાઈ આપને આપ્યું છે. આપ દેવેશ કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર જીતેનભાઈ જોડાયા છે. જીતેનભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો, જી જી, સવાલ જણાવો આપનો જીતેનભાઈ. આપણે કિડનીમાં પથરી થઈ છે તો એના લક્ષણો, પ્રાઇમરી લક્ષણો શું હોય શકે, અને જે કિડનીમાં પથરી ના થાય તો એની માટે શું ધ્યાન આપવું જોઈએ જેથી કેસ ના થઈ શકે, અને 35-40 વર્ષ પછી શું કે અવેજી રાખવી પડે એ બાબતે એનું થોડુંક જણાવો. હમણાં જ આપણે વાત કરી કે પથરી માટેના લક્ષણો, કે પડખામાં દુખાવો થાય, એ જ પથરી કિડનીમાંથી નીકળીને નળીમાં આવે તો પડખાનો દુખાવો ધીરે 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 પેટમાં નીચેના ભાગમાં આગળ વધતો હોય છે. ઘણીવાર શુક્રપિંડની અંદર દુખાવો થતો હોય છે, શુક્રપિંડમાં એ દુખાવો આગળ વધે, અને ઘણીવાર જે ઇન્દ્રિયની જે ટીપ છે, જ્યારે અંદરની નળીમાં નીચેના ભાગમાં પથરી આવે, યુરેટરના નીચેના ભાગમાં, ત્યારે ઘણીવાર છે ને ઇન્દ્રિયની ટીપ પર પણ ઘણીવાર સ્ટેન્જ્યુરી જેવો, એટલે કે દુખાવો થતો હોય છે. પેશાબમાં લોહી આવવું, ઠંડી વેને તાવ આવવો, બળતરા થવી, આ બધા લક્ષણો છે. આ પથરી પથરીને જો અટકાવવી હોય તો એના માટે ખાસ તો ખોરાકની પરહેજ રાખવાની હોય છે. ખાસ ખોરાક અને પાણી, પાણીમાં આરો પ્લાનનું પાણી પીવું જોઈએ, જેથી આ જે એના TDS છે એ ઘટીને 500થી નીચે થઈ જાય. મોટાભાગના આરો પ્લાનમાં TDSનું પ્રમાણ 120-130ની આજુબાજુ હોય છે, એટલે એ પાણી પીવું હિતાવહ છે. સમરમાં આ પાણીનું પ્રમાણ, જે પીવાનું પ્રમાણ છે, 12-15 ગ્લાસ રાખવું જોઈએ. શિયાળામાં 10-12 ગ્લાસ રાખવું જોઈએ. હવે ખોરાકની વાત કરીએ તો વધારાનું કેલ્શિયમ શરીરમાં ઉમેરવું નહીં. દૂધ, દહીં અને છાશ એ લેવા, પરંતુ વધારાનું જે દૂધની બનાવટો છે, જેવી કે આઈસ્ક્રીમ છે, ચીઝ છે, પનીર છે, બંધ કરવા. ઠંડા પીણા બંધ કરવા. મીઠાનો ડાયરેક્ટ સંબંધ પથરી સાથે છે, એટલે મીઠું ઓછું પ્રમાણમાં લેવું. ખોરાકમાં જેટલું મીઠું ઓછું લેશો, અને જેટલું જંક ફૂડ બહાર લોકો વધારે લેતા હોય છે. જંક ફૂડ એટલે કે એ ઝેર બરાબર છે, તો જંક ફૂડમાં મીઠું વધારે હોવાથી પથરી વધારે થતી હોય છે. ચા પાણી બિલકુલ બંધ કરી દેવા. જે લોકો ચા પાણી વધારે પીવે છે એમાં પણ પથરી જોવા મળે છે. ટામેટા જેવા જે બીવાળી જે આઈટમો છે એ ઓછી કરી દેવી જોઈએ. પાંદડાવાળા શાકભાજી એ ઓછા કરવા જોઈએ. પાંદડામાં ઓક્ઝેલેટ હોય છે, ઓક્ઝેલેટના કારણે પથરી થતી હોય છે. એટલે આ બધું જે ધ્યાન રાખવામાં આવે તો અવશ્ય પથરીને અટકાવી શકાય છે. જિજ્ઞાસા. બિલકુલ જીતેનભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે ડોક્ટર દિનેશે. સુરતથી વધુ એક કોલર મિત્ર કનુભાઈ જોડાયા છે. કનુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, જી જી કનુભાઈ, આપનો સવાલ જણાવો. સાહેબ, મારે યુરિક એસિડનો એક પ્રોબ્લેમ છે અને 4.9 mm ની પથરી છે લેફ્ટ સાઈડમાં. જી, મેં કાલે દુખાવો ઉપડે તો પછી હવે મારે શું આગળની પ્રયોજન કરવું જોઈએ એના માટે? તો તમારે યુરિક એસિડ વધારે હોય એટલે ગાઉટનો પ્રોબ્લેમ છે. ગાઉટ માટે તમારે ઓર્થોપેડિક ડૉક્ટરને નિયમિતપણે બતાવવું જરૂરી છે. અને તો એમ જ કહીશ કે દર 6 મહિને તમે ભલે તકલીફ ના હોય તો પણ ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવતા રહો. હવે જ્યારે કિડનીમાં પથરી થઈ છે તો કિડનીમાં યુરિક એસિડ સ્ટોન થાય આ ગાઉટમાં, તો યુરિક એસિડ સ્ટોનની સાઇઝ તમારા કેસમાં 5 મિલીમીટર કરતાં નાની છે, એટલે એ નીકળી જશે. લગભગ 2-3 અઠવાડિયામાં આ પથરી નીકળી જશે, પરંતુ આપણે સોનોગ્રાફી કરાવીને ચેક કરી લેવું જરૂરી છે. જિજ્ઞાસા. બિલકુલ કનુભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે ડોક્ટર દિનેશે. આ સિવાય આપ દેવશ હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડોક્ટર દિનેશ, આપણે વાત કરી કે કિડની એક મહત્વનું અંગ છે શરીરમાં, અને કિડનીને રિલેટેડ ઘણા પ્રકારની બીમારીઓ આપણે જોતા હોય છે, પરંતુ નોર્મલી વ્યક્તિ ખૂબ સરસ રીતે સ્વસ્થ રહે એ માટે દરેક વ્યક્તિએ શું ધ્યાન રાખવું જરૂરી છે? બહુ બહુ સરસ સવાલ કર્યો જિજ્ઞાસા આપે, કે જે દરેક દર્શક મિત્રએ જાણવો જરૂરી છે કે આપણે લાઈફની અંદર અલ્ટિમેટલી આપણે જે જન્મ લીધો છે, બરાબર, તો એક તો લાઈફ આપણું સારું જવું જોઈએ, પીડા રહિત હોવું જોઈએ, એટલે કે કોઈ પણ ડિસીઝ ન થાય એવું આપણું એક લાઈફ પ્લાનિંગથી જોવું જોઈએ. અને હું માનું છું કે જિજ્ઞાસા, જે લોકો પ્લાનિંગથી જે લાઈફ જીવે છે એને અવશ્ય એની લાઈફ સુંદર રીતે જીવી શકે છે. આપણે લાઈફ જીવવા માટે એક તો વ્યવસ્થિત રીતે એક તો તંદુરસ્તીનો આપણે ખ્યાલ રાખવો પડે છે. જો આપણી તંદુરસ્તી સારી હશે તો જ આપણે લાઈફ સારી રીતે જીવી શકીશું. આપણે જે આખું વર્લ્ડ જોવું છે જોઈ શકીશું. આપણા બાળકોને વ્યવસ્થિત રીતે આપણે એને શિક્ષણ આપી શકીશું. તો આપણે જો તંદુરસ્તી આપણી સારી હશે તો ફેમિલીમાં પણ એક ખુશીનું એક આપણી વાતાવરણ જાળવી રાખશું. તો તંદુરસ્તી રાખવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ તો હું એમ જ કહીશ કે જ્યારે આપણે ઉઠીએ ત્યારે સૌ પ્રથમ તો જે સવારનો ટાઈમ છે પોતાની જાત માટે વાપરવો જોઈએ. દર્દી એ પહેલાં પોતે સ્વસ્થ રહેવું જોઈએ, એ ત્યારબાદ જો સ્વસ્થ હશે તો પોતાના ફેમિલી મેમ્બરનું, બાળકોનું ધ્યાન રાખી શકશે, સમાજનું ધ્યાન રાખી શકશે અને દેશનું પણ ધ્યાન રાખી શકશે. એટલે દરેક નાગરિકે સવારે ઉઠી વહેલા ઉઠવું જોઈએ. પહેલાં તો હું તો બહુ જ વધારે પ્રમાણમાં માનું છું કે સવારનો જે ટાઈમ છે 4-6 નો ટાઈમ
લગભગ 4 વાગ્યાનો જે સવારનો ટાઈમ છે બ્રહ્મ મુહૂર્ત કહેવાય, તો દરેક વ્યક્તિએ ટ્રાય કરવું જોઈએ કે સવારે વહેલા ઉઠવું જોઈએ. અને હું તો આગ્રહ કરું છું કે 4 અથવા તો 5 વાગે ઉઠવું જોઈએ, અને ત્યારે જ્યારે 4-5 વાગે ઉઠીએ છીએ ત્યારે બધા જ મોટાભાગના લોકો જે સૂઈ ગયા હોય છે, શાંતિનું વાતાવરણ હોય, તો મનને એક પ્રકારની એક શાંતિ મળતી હોય છે. એ દરમિયાન તમારે મેડિટેશન કરવું જોઈએ, અને મેડિટેશન લાઈફ માટે ખૂબ જ મહત્ત્વનું છે. હું તો કહું છું ડેઈલી ના કરી શકો, પણ અઠવાડિયામાં તમારે 1 કે 2 વખત જે ધ્યાન છે એ 1.5 કલાક માટે મિનિમમ કરવું જોઈએ. બીજું, મેડિટેશન સિવાય ડેઈલી એક્સરસાઇઝ કરવી જોઈએ. એક્સરસાઇઝ મિનિમમ 45 મિનિટ 1 કલાક કરવી જોઈએ. અને એક્સરસાઇઝમાં કાર્ડિયો એક્સરસાઇઝ ખૂબ જ મહત્ત્વની છે. કાર્ડિયો એક્સરસાઇઝની અંદર વોકિંગ, રનિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ આ 4 એક્સરસાઇઝમાંથી તમે ફરતી એક્સરસાઇઝ કરો. એક ના એક એક્સરસાઇઝ નહીં કરવાની. ધારો કે તમે સાયકલિંગ કરો છો તો આખું વર્ષ સાયકલિંગ નહીં કરવાનું. સાયકલિંગ તમે 1 અઠવાડિયું કરો, 1 અઠવાડિયું રનિંગ કરો, 1 અઠવાડિયું તમે જોગિંગ કરો, એ પ્રમાણે તમારી એક્સરસાઇઝ તમારે બદલતી રહેવાની, જેથી મસલ્સને, દરેક મસલ્સને એક્સરસાઇઝ મળે. ત્યારબાદ એક્સરસાઇઝ કર્યા પછી તમારે યોગા કરવા જોઈએ. યોગા અને જે પ્રાણાયામ કરવા જોઈએ, જે અઠવાડિયામાં 5 દિવસ કરવા જોઈએ. તો યોગા અને પ્રાણાયામનું પણ એટલું જ મહત્ત્વનું છે. આ થઈ ગયા પછી તમારે સવારના પહોરમાં હું એવું માનું છું કે 4 દાણા તમારે બદામના ખાવા જોઈએ, અને અખરોટ 2 થી 3 અખરોટ ખાવી જોઈએ. હું બિલકુલ કોઈને કાજુ ખાવાની સલાહ નહીં આપું, કોઈને દ્રાક્ષ ખાવાની સલાહ નહીં આપું, કોઈને અંજીર ખાવાની સલાહ નહીં આપું, કારણ કે એની અંદર વધારે કોલેસ્ટ્રોલ હોય છે. એટલે હું આગ્રહ રાખીશ કે માત્ર 4 દાણા તમારે બદામના ખાવા જોઈએ, અને રોજ 2 થી 3 અખરોટ ખાઈ જવી જોઈએ, જે ખરેખર જે બોડી માટે સારી વસ્તુ છે. બીજું, ખોરાકની અંદર તમારે ઘરનો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. જેટલું બને એટલો ઘઉં ઓછા ખાવા જોઈએ. ઘઉંમાં ગ્લુટેન હોય છે, જે લાંબા ગાળા પછી છે ને આપણને નુકસાન કરતું હોય છે શરીર માટે. દરેક વ્યક્તિએ બાજરી અથવા તો મકાઈનો રોટલો ખાવો જોઈએ. ખોરાકમાં ખોરાકની અંતે છાશ પીવી જોઈએ. અત્યારે જોવા, લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. મોટાભાગના લોકો જમતી વળા, હું તો જ્યારે ફોરેન ફરવા માટે જતો હોઉં છું જિજ્ઞાસા, ત્યારે મોટાભાગના લોકો પોતાના ખોરાકમાં જે કોલ્ડ ડ્રિંક પીતા હોય છે, એમાં તો બ્લેક કલરના કોલ્ડ ડ્રિંક્સ તમે જાણો છો, લોકો દરેક વ્યક્તિ કોલ્ડ ડ્રિંક લઈને બેસી ગયો હોય છે. આપણા ત્યાં જે પદ્ધતિ છે, જે જમવાની સાથે છાશ પીવી અથવા જમવાના અંતે જે છાશ પીવી, ભોજનાંતે પીબંતી તક્રમ, તો એ જે ખરેખર જે લાઈફ માટે બહુ જ સારી વસ્તુ છે કે જમતી વળે તમારે છાશ પીવી જોઈએ. અત્યારે એ જે છાશ પીવાને બદલે લોકો છાશને તો ભૂલી જ ગયા છે, લોકો કોલ્ડ ડ્રિંક વધારે તરફ આગળ વધ્યા છે. બીજું, તમારે રેગ્યુલર તમારે જે દર 3-3 કલાકે થોડું ખાવું જોઈએ. એકી સાથે વધારે નહીં ખાવું જોઈએ. પેટ તમારું ફ્લેટ રહે એ પ્રમાણે ખાવું જોઈએ. આપણે તો ત્યાં કેવું છે કે એકવાર ખાવા બેઠા હોય તો એકદમ વધારે પડતું ખાઈને પેટને ફોલાવતા હોય છે, જે સ્ટમકની કેપેસિટી કરતા પણ આપણે વધારે ખાતા હોય છે. બીજું, ઊંઘવાની વાત કરું તો નિયમિતપણે મિનિમમ 7 કલાક ઊંઘવું જોઈએ. જો 7 કલાક ઊંઘવામાં આવે તો મનને એક શાંતિ મળે છે, બીજો દિવસ આપણો સારો જતો હોય છે. બીજું, તમારા વિચારો, માઇન્ડમાં તમે પોઝિટિવ વિચારો હશે, તમારું પોઝિટિવ થિંકિંગ હશે, તો લાઈફ ધીરે ધીરે તમારી સારી થશે. જે સ્કિન પર અને જે બોડી પર જે રિંકલ છે એ રિંકલ નહીં પડે, એટલે એજને તમે દૂર ધકેલી શકશો. એટલે પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ જે થોટ્સ હશે, મેડિટેશન જો કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય, ખોરાક સારો હશે, તો અવશ્ય આપણી લાઈફ સારી રીતે આપણે કરી શકીએ. બિલકુલ દિનેશભાઈ, ખૂબ સરસ વાત કરી છે. સ્વસ્થ શરીર માટે આપણા માટે સમય કાઢવાનો છે, કસરત માટે, યોગા માટે, સારું જમવું અને સારી ઊંઘ લેવી પણ એટલું જ જરૂરી મહત્વનો ભાગ ભજવે છે. વધુ એક કોલર મિત્ર લક્ષ્મણભાઈ જોડાયા છે. લક્ષ્મણભાઈ, ક્યાંથી બોલો છો અને આપનો પ્રશ્ન શું છે? જી લક્ષ્મણભાઈ, સવાલ જણાવશો આપનો. લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. સમયનો પણ આપણી પાસે ખૂબ જ અભાવ હોય છે, એટલે જલ્દીથી જલ્દી વધુ કોલર મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. જયસુખરાજભાઈ, આપને વાત જાણવા માંગીશું કે જે પ્રકારે આપણે પથરીના દુખાવાની વાત કરી રહ્યા છીએ, તો પથરીના દુખાવા માટે નિદાન કઈ રીતનું હોય છે? ઉત્તમ નિદાન માટે કયા રિપોર્ટને કઈ રીતે નિદાન કરાય છે? અમારે ત્યાં દિવસે કિડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર જ્યારે દર્દી આ દુખાવા સાથે આવે છે, તો અમે ઇનહાઉસ જ ઓપરેશન, આપણે ઓપીડી જે હોય છે ત્યારે આપણે સોનોગ્રાફીમાં બેડ પર જ જ્યારે એની સોનોગ્રાફી કરીને તાત્કાલિક નિર્ણય લેતા હોઈએ છીએ કે ભાઈ પથરી છે એ નળીમાં છે કે કિડનીની અંદર છે, અને એના માટે જે રિપોર્ટ્સની અંદર જોતા હોઈએ તો એક એક્સરે, સોનોગ્રાફી અને લોહીની અંદર લોહીની ઇન્ફેક્શનનો રિપોર્ટ છે, કિડનીનો પોતાનો ક્રિએટિન રિપોર્ટ છે, અને યુરિનના રિપોર્ટ જિજ્ઞાસા શરૂઆતમાં પ્રાઇમરી રિપોર્ટ જોઈ અને આગળ વધતા હોય છે. એની અંદર જિજ્ઞાસા અત્યારમાં લેટેસ્ટમાં જોઈએ તો એક સિટી સ્કેન રિપોર્ટ જે છે એક પેશન્ટ માટે આશીર્વાદરૂપ અત્યારે નીવડી રહ્યો છે, કે જેની અંદર હાઈ રિઝોલ્યુશન 64 સ્લાઇડ છે, 128 સ્લાઇડ્સના જે સિટી સ્કેન રિપોર્ટ આવ્યા છે
એનાથી લેટેસ્ટ ટેકનોલોજીની અંદર ખૂબ સારું ગાઈડન્સ. બિલકુલ, સીટી સ્કેન વિશે આપણે આગળ પણ વાત કરીએ, પહેલા સુરતથી એક કોલર મિત્ર લાલજીભાઈ જોડાયા છે. લાલજીભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો. હેલો જી લાલજીભાઈ, તમારો અવાજ આવી રહ્યો છે, પ્રશ્ન જણાવો. હા સર, વાત હું એમ પૂછતો હતો કે કિડની ની પથરી તો બરાબર છે, પણ જે પિત્તાશયની જે પથરી હોય ઈ કેની બને છે એમ સર? હા બિલકુલ બિલકુલ, પિત્તાશયની જે પથરી છે બને છે પિત્તમાંથી જ બને છે. જ્યારે પિત્ત ઘટ બને ત્યારે એ ઘટ બનીને ધીરે ધીરે બધી પથરીઓ બનતી હોય છે, અને પિત્તાશયમાં પથરીઓ ખૂબ જ પ્રમાણમાં બનતી હોય છે. ઘણીવાર તો અમે જ્યારે ઓપરેશન કરીને પિત્તાશયને ખોલીએ છીએ સ્પેસીમેન તરીકે, ત્યારે એમાંથી ઘણીવાર 200, 250, 1200, એક તો એક પેશન્ટમાં તો અમે 1200 પથરીઓ પિત્તાશયમાંથી કાઢેલી. તો પિત્તાશયની અંદર જ્યારે પિત્તાશય ખરાબ થઈ જાય છે, જ્યારે પિત્તાશયમાં ઇન્ફેક્શન થાય છે, ત્યારે એ પિત્તાશયમાં પથરીઓ બનતી હોય છે. અને એના માટે પણ લેટેસ્ટ ટેકનોલોજી હવે આવી ગઈ છે, એમાં વાટકાપ કરવાની બિલકુલ જરૂર નથી. દેવસ્ય કિડની હોસ્પિટલમાં નિયમિતપણે અમે પિત્તાશયની પથરી માટેના લેપ્રોસ્કોપીથી ઓપરેશન અમે કરીએ છીએ. જિજ્ઞાસા. બિલકુલ, ખૂબ સરસ માર્ગદર્શન લાલજીભાઈ આપને આપ્યું છે. ડોક્ટર દિનેશ, આપ દેવસ્ય હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, આપનું નામ અને સવાલ જણાવશો. હેલો. હા જી. એ સાહેબ, મને પથરી થઈ હતી 2 વર્ષ પહેલા. જી. એ પથરી નીકળી ગઈ આપણે પેશાબમાં અને બધું દુખાવો રહી છે. જી જી. તો ફરીથી સોનોગ્રાફી કરાવી છે આપે? હા કરાવી, તો નસમાં સાહેબ હોજાનું કે રિપોર્ટ શું બતાવે છે? હા રિપોર્ટમાં એવું આવે, પાછું 15-20 દિવસ દુખે અને પાછું મટી જાય એવું થાય. ના ના, રિપોર્ટ ની અંદર રિપોર્ટ સોનોગ્રાફીનો શું બતાવે છે? નસમાં હોજો આવે એમ દેખાડે સાહેબ. રાઈટ રાઈટ. બાકી પથરી આવતી નથી? ના પથરી નથી કે. તો નજીકમાં તમે કિડનીના ડોક્ટરને બતાવશો, જો સોજો બતાવતા હોય તો એની દવા લેવી જરૂરી છે, અને જો તમે દવા ડોક્ટરની સલાહ મુજબ લેશો તો અવશ્ય એ સોજો જતો રહેશે અને તમારું જે દુખાવો છે બિલકુલ જતો રહેશે. બિલકુલ, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે ડોક્ટર દિનેશ. આપ દેવસ્ય હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડોક્ટર દિનેશ, સિટી સ્કેન વિશે શું કહેશો? કારણ કે ખૂબ સરસ પરિણામ અને નિદાન આપણે જાણી શકીએ છીએ સિટી સ્કેન. જ્યારે અમે દેવસ્યમાં સોનોગ્રાફી, બેડ સાઇડ સોનોગ્રાફી દરેક વ્યક્તિની કરીએ છીએ, અમને ખ્યાલ આવે કે ના પથરીના દુખાવાળું પેશન્ટ છે, તો તરત સોનોગ્રાફી કરીને જોઈ લઈએ કિડનીની અંદર પથરી હોય અને પથરીની સાઇઝ જો 5 મિલીમીટર કરતાં વધારે હોય તો અમે લગભગ મોટાભાગના લોકોની અંદર સિટી સ્કેન અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. તો સિટી સ્કેનમાં ઘણી બધી માહિતી મળતી હોય છે. એક તો કિડની બરાબર કામ કરે છે કે નહીં, આ પથરીના કારણે કિડની પર કેટલો સોજો આવ્યો છે, કેટલું એનું ફંક્શન છે એ આપણને ખ્યાલ આવે. બીજું પથરી સોનોગ્રાફીમાં પથરી ખાલી બતાવે અને સાઇઝ ખબર પડે, અને સિટી સ્કેનની અંદર પથરી કેટલી એ કઠણ છે એ આપણને ખબર પડે, જે અત્યારે ખરેખર અમારા માટે બહુ જ લાભદાયક છે. જ્યારે સિટી સ્કેન નહોત્યા, જ્યારે હું 1994માં દેવસ્ય કિડની હોસ્પિટલ ચાલુ કરેલી અને એ વખતે જ્યારે પ્રેક્ટિસ કરતો ત્યારે આ સિટી સ્કેન નહોતા, ત્યારે અમને એ પથરી તોડવા માટે ખરેખર કઈ ટેકનોલોજી યુઝ કરવી એ ખબર જ નહોતી પડતી. અત્યારે સિટી સ્કેન અમારા માટે એટલું બધું આશીર્વાદરૂપ છે કે સિટી સ્કેનથી ખબર પડે કઈ ટેકનોલોજી અમારે યુઝ કરવી જોઈએ. જો પથરી સોફ્ટ આવે, ધારો કે 500 કે 400 ડેન્સિટીવાળી પથરી આવે સિટી સ્કેનમાં, તો અમે કિરણોથી તોડીએ તો એનું રિઝલ્ટ 100% મળી જાય. પરંતુ પથરીની ડેન્સિટી જે HU યુનિટમાં લખીને આવે, હોન્સપિલ યુનિટ HU, તો 1000 કરતાં વધારે HU હોય તો એવી પથરી અમે કિરણોથી તોડવાની હિંમત પણ ન કરીએ. કારણ કે પથરી જો કિરણથી તોડીએ તો પથરીના ટુકડા થાય અને રહી જતા હોય છે અને દર્દી હેરાન થતો હોય છે. તો નોર્મલી અત્યારે જે પ્રેક્ટિસ ચાલી રહી છે, જે ગામડા લેવલે જે લોકો પથરીઓ જે મશીનથી તોડાવે છે, એને બિલકુલ હું એ લોકોને કહું છું કે મશીનથી એટલા માટે ન તોડાવવી જોઈએ કે સિટી સ્કેન કર્યા વગર, સિટી સ્કેનના નોલેજ વગર સીધે સીધી પથરી તોડાવવાથી દર્દી હેરાન થતું હોય છે. તો આ વસ્તુ જ્યારે પબ્લિક સમજશે તો એ પોતે નક્કી કરી શકે ખરેખર મારે કરી ટ્રીટમેન્ટ ક્યાં લેવી જોઈએ. તો પેરિફરીમાં જે અત્યારે જે વાનો ફરે છે જે કિરણોથી પથરી તોડવા માટેની, એના માટે ડાયરેક્ટ દર્દીએ પોતે એ અંદર જે કહેવાય ને કે વગર વિચારે એ કિરણોથી પથરી તોડાવી ના જોઈએ. કારણ કે એકવાર જો પથરી તૂટી ગઈ અને ટુકડા જો કિડનીની અંદર ફેલાઈ ગયા તો ફરીથી પથરી એ રિકવર કરવી બહુ અઘરી છે, દર્દીને રિઝલ્ટ આપવું ખૂબ જ અઘરું છે. હા, અમરેલીથી કોલર મિત્ર લાલજીભાઈ જોડાયા છે. લાલજીભાઈ, આપનો સવાલ જણાવો. અમારે સાત ડાબી બાજુ પથરી હે. જી. હા, અને આપણે આમ પેટ ડાબી બાજુથી છે 16 ને થઈ પેશાબ ઉતરે. જી. તો એના માટે આપનો સવાલ પૂરેપૂરો જણાવો લાલજીભાઈ. હા, સોનોગ્રાફી મેં કરાવેલી. જી. 5 mm કી પથરી હે.
જી, 5 મિલીમીટરની પથરી હોય તો એમાં ઓપરેશન કરવાની લગભગ જરૂર નથી. 90% લોકોને 2-3 અઠવાડિયામાં પથરી નીકળી જતી હોય છે. 3 અઠવાડિયા પછી સોનોગ્રાફી કરીને જોઈ લેવું જોઈએ કે પથરી છે કે નીકળી ગઈ. જિજ્ઞાસા, બિલકુલ લાલજીભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે ડૉક્ટરે. આ સિવાય આપ દિવસ કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. તો પથરીના દુખાવા અંગે, પથરી અંગે માર્ગદર્શન આપ્યું અને સાથે જ કઈ રીતે સ્વસ્થ જીવન જીવવું જોઈએ, શું રૂટીન ફંડા હોવો જોઈએ તે પણ ખૂબ સરસ રીતે દિનેશભાઈ જેસુભાઈ આપે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. આભાર આપનો. નમસ્કાર દર્શક. તો ટેક કેર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.